આ બધા દિવસો સારા નહીં મળે પણ દરેક દિવસમાં સારું કંઈક તો મળશે જ જય શ્રી કૃષ્ણ મિત્રો તો વાત કરી રહ્યા છે ફરી એકવાર સવાલ જવાબ વિશે હવે ડાયમંડ ઉદ્યોગની અંદર તમને ઘણા એવા સવાલ થતા હશે કે હીરા ઉદ્યોગની અંદર કેવી રીતે અવાય ત્યાર પછી હીરા ઉદ્યોગની અંદર આવીને કાર્ય શું કરવું શરૂઆતના પીરિયડની અંદર શું હોય છે કે ડાયમંડ ફિલ્ડમાં કાંઈ નોલેજ જ નથી હોતું અથવા તો કોઈ ક્લાસીસમાંથી શીખ્યા હોય તો શું થાય કે ક્લાસીસની અંદર બેઝિક આપણને નોલેજ મળેલું હોય છે પરંતુ જે પ્રેક્ટિકલી નોલેજ જે આપણને ઓફિસમાં કેવી રીતે વર્ક થાય છે એની થિયરી શું છે એનું આપણને બિલકુલ નોલેજ નથી હોતું તો એ ફિલ્ડની અંદર કેવી રીતે આગળ વધવું ત્યાર પછી ડાયમંડ છે એની અંદર કઈ કઈ રફો આવે છે કેવા પ્રકારનું અંદર કાર્ય કરવાનું હોય છે કઈ રફ છે એની અંદર કેવી રીતે આપણે એની પ્રોસેસ કરવાની છે ત્યાર પછી મેન્યુઅલ માર્કિંગની પ્રોસેસ શું છે હીરો જોયા પછી અંદર આપણે બોલ ઇન્ક્લુઝનની પ્રોસેસ કયા હીરા અંદર કરવી કેવા હીરાની અંદર આપણે ટોટલી ગેલેક્સી કરાવવું ગેલેક્સી પ્લાનિંગ છે એ આપણે કેવી રીતે કરવું હવે ગેલેક્સી પ્લાનિંગની અંદર નોર્મલી આપણે જે પ્લાનિંગ લઈએ છીએ એની અંદર ભાઈ ક્યારેક આપણે વી પ્લેટ બેસાડતા હોઈએ છીએ અથવા તો કોઈ બી એક્સ્ટ્રા પીસ લઈને આપણે એનું કવરિંગ પ્લેટ મારવાની હોય છે મેઇન પીસની અંદર તો એ પ્રોસેસ કેવી રીતે થાય છે હવે ડાયમંડ ફાઇનલાઇઝ કરીએ છીએ તો એની અંદર ફેન્સીના શેપના ડાયમંડ છે એ કેવી રીતે ગેલેક્સી પ્લાનિંગ કરવા એવા આપણને અઢળક સવાલો થતા હોય છે પરંતુ એનું નિરાકરણ લાવવું પણ એટલું જ આવશ્યક છે એઝ યુઝુઅલ તમને કોઈ પણ ફિલ્ડની અંદર ડાઉટ છે ફોર એક્ઝામ્પલ ડાયમંડ ફિલ્ડ છે એની અંદર આપણને ભાઈ રફ વિશે જ નથી આઈડિયા તો તમે કેવી રીતે રફની અંદર આગળ વધી શકવાના હવે એવી જ રીતે જો તમને પોલિશ યુનિટ છે તો પોલિશિંગ યુનિટની અંદર તમને માનો કે ચપકાની પ્રોસેસ નથી આઈડિયા અથવા તો તળિયા પેલ મથાળા કેવી રીતે મારવા એનો નથી નોલેજ તો એ બધું જ નોલેજ સૌથી પહેલા બેઝિક લેવાનું હોય છે ત્યાર પછી રફ ડાયમંડ છે એની અંદર શું હોય છે કે રફ ડાયમંડની અંદર તમે કેવી પ્રોસેસ કરો છો કેવી રીતે અંદર આંકડા નીકળે છે કેવી એની સાઈઝ હોય છે ત્યાર પછી એનો વેઇટ કેવો હોય છે કેવી રીતે આપણે ખરીદી કરવી તો આવા અઢળક સવાલો આપણને થતા હોય છે કારણ કે બધા જ લોકોને છે ને રફ ડાયમંડ ની લાઈન નથી હોતી ઘણા લોકોને ભાઈ મેન્યુફેક્ચરિંગ યુનિટની લાઈન ખૂબ જ સારામાં સારી હોય છે ગમે એવો હીરો આપે રિઝનેબલ પ્રાઇસની અંદર એને મેન્યુફેક્ચરિંગ કરે છે પરંતુ અમુક લોકો એવા હોય છે કે રફ હીરા ક્યાંથી ખરીદવા કેવા રીતે ખરીદવા અથવા તો એની અંદરની પ્રોસેસ છે એની તોડફોડની પ્રોસેસ જ નથી આવડતી હોતી એ લોકોને એવું થતું હોય છે કે તોડફોડ કરશું તો આપણને ભાઈ મોંઘા પડશે હીરા પ્લસ જે લોકો પાસેથી આપણે રફ હીરા લઈએ છીએ એ પણ આપણને મોંઘા પડશે તો આપણે છે ને છેલ્લે ઇવેન્ચ્યુઅલી આપણે જ્યારે મેન્યુફેક્ચરિંગ કરીને માર્કેટની અંદર એ સેલિંગ કરશું ને ત્યારે આપણા આંકડા છે એ વ્યવસ્થિત નહીં બેસે તો આવા ઘણા અઢળક સવાલો આપણને થતા હોય છે જે પૂછવા પણ એટલા જરૂરી છે તો આઈ થિંક આ વિડીયો આપણે એટલે પર્ટિક્યુલર બનાવ્યો જ છે કે તમને એવા કોઈ બી ક્વેશ્ચન થાય કે ડાયમંડ ફિલ્ડ શું છે એકચ્યુઅલી એની અંદરની પ્રોસેસ શું છે કેવી રીતે ભાઈ આ રફ હીરા છે ને એની અંદર જ કાંઈ તમને ખ્યાલ નથી આવતો ઘણા ટાઈપની ડિફરન્ટ ટાઈપ્સની રફ ડાયમંડ આવતી હોય છે એની અંદર આપણે માનો કે કિલવાસ છે ઓડીસી છે ત્યાર પછી રશિયન છે આફ્રિકન છે ઓસ્ટ્રેલિયન છે તો એની અંદરનું વર્ક શું કરવાનું છે હવે એની અંદર માનો કે આપણે એક રફનું નામ તો આવડ્યું છે કે ઓસ્ટ્રેલિયન બહુ સારામાં સારી આવે અથવા તો સિન્ડિકેટ છે અથવા તો આપણે કોઈ ઓડીસી છે તો એ સારામાં સારી આવે છે પરંતુ અંદર કલરનું આપણને આઈડેન્ટિફિકેશન નથી કેવો કલર બનાવો અથવા તો વ્હાઈટ ડાયમંડમાં જ નોલેજ છે તો વ્હાઈટની અંદર કેવી રીતે મેન્યુફેક્ચરિંગ કરીને વ્યવસ્થિત ભાવે આપણે કેવી રીતે સેલિંગ કરી શકીએ તો આવા ઢળક સવાલો છે ને હીરા ઉદ્યોગમાં આપણને ઉદ્ભવતા હોય જેનું નિરાકરણ ખૂબ જ જરૂરી હોય છે તો જે લોકોને એવા કોઈ ક્વેશ્ચન છે તો આ છે એની અંદર તમે કરીને પૂછી શકો છો જેને રિલેટેડ આપણે આન્સર આપશું જે ભાઈ રિપીટ થાય છે આન્સર એ બધા તો આપણે આપેલા છે તમારે ગોતવાના રહેશે વિડિયોઝની અંદર આપણે નોર્મલી ઘણું બધું આપણે બેઝિક નોલેજ આપી દીધું છે પ્લસ એડવાન્સ નોલેજ પણ આપણે પ્રોવાઇડ કર્યું છે હવે અહીંયા તમે જે રફ ડાયમંડ જોઈ રહ્યા છો ને એ બધા સિન્ડિકેટના રફ ડાયમંડ છે હવે આ રફ ડાયમંડની અંદર અમુક કલર આપણને દેખાય છે અમુક વ્હાઇટનેસ ઉપર દેખાય છે અમુક બ્લેકિશ ઉપર દેખાય છે અમુક આપણને ગ્રીનિશ ઉપર બતાય છે તો આવા ડિફરન્ટ ટાઈપ્સના બધા જ આપણી પાસે કોમ્બાઈન રફ ડાયમંડ આવતા હોય છે તો આની અંદર એસોટમેન્ટની પ્રોસેસ છે એનું મહત્ત્વ સૌથી વધારે રહેલું હોય છે હવે આ બધા જ હીરા માનો કે આપણને એમ લાગે છે ખૂબ જ વધારે વેઇટેજવાળા છે ગ્રેનરના છે સિંગલ ગ્રેનરના છે હવે આ ડાયમંડને ડાયરેક્ટ આપણે ગેલેક્સી કરાવી નાખીએ તો સારું પડે એવું નથી આ હીરાને અંદર જોવાનું છે આપણે એસોટમેન્ટની પ્રોસેસ કરવાની છે અમુક હીરા જે ગેલેક્સીનો મજૂરી છે એ નથી ખમી શકતા તો એવા હીરા ઉપર આપણે મેન્યુઅલી પ્રોસેસ પણ કરાવી શકીએ છીએ એવું નથી કે ભાઈ બધા જ આપણે હીરા લીધા તો એને હન્ડ્રેડ પર્સન્ટેજ આપણે ગેલેક્સી કરાવશું તો જ આપણને સારામાં સારું વેઇટેજ મળશે એવું કશું નથી હોતું નોર્મલ છે ને આપણને ડાયમંડ રફ હીરા ઓળખાણ આવડવી જોઈએ ત્યાર પછી અંદરની પ્રોસેસ આપણને ખબર હોવી જોઈએ કે આની અંદર ભાઈ આ વ્હાઈટ ડાયમંડ છે એની અંદર ભાઈ મારે ગેલેક્સી કરાવવું ને તો જ મને વ્યવસ્થિત મારા રૂપિયા છે એ ઊભા થવાના છે ત્યાર પછી અમુક કલરના અહીંયા તમે એક નાશવાળો જોઈએ આ કલરવાળો જોવો છો તો એની ઉપર હંમેશા આપણે સૌથી પહેલાં મેન્યુઅલ માર્કિંગની પ્રોસેસ કરાવ્યા પછી જ આપણે આગળ વધવાનું છે તો આઈ થિંક આ બધું બેઝિક નોલેજ જો તમારી પાસે હશે તો ઓબ્વિયસલી તમે કોઈ પણ નાનામાં નાની રફ લઈને તોડફોડ એનું શરૂ કરીને માર્કેટની અંદર એના ક્રાફ્ટ સેલ કરી શકો છો પ્લસ એનું મેન્યુફેક્ચરિંગ કરીને પણ આ માર્કેટની અંદર સેલિંગ કરી શકો છો